હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા નિખિલ સવાણીનો મોટો આરોપ, કહ્યું ફરિયાદમાંથી ઋત્વિજ પટેલનું નામ કઢાવવા અપાય રૂપિયાની લાલચ, પોલીસની કામગીરી સામે પણ ઉઠાવ્યા સવાલ. મહેસાણામાં અનામત બચાવો કમિટીની મહારેલી, રાજ્ય સરકારે જનરલ કેટેગરીમાં મહિલાને અનામત આપી હોવાનો આક્ષેપ. રાજકોટ કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકોના મૃત્યુનો સિલસિલો યથાવત, મોડી રાત્રે વધુ એક બાળકનું મૃત્યુ, 24 કલાકમાં 4 બાળકોના મૃત્યુ. રાજ્યમાં વધતા અકસ્માતને રોકવા એક્શનમાં સરકાર, જિલ્લા દીઠ સમિતિ બનાવીને બ્લેક સ્પોટનું કરશે નિરીક્ષણ, સમિતિના રિપોર્ટના આધારે લેવાશે પગલાં. સુરતમાં મોટી દુર્ઘટના ટળી, ટ્રક અને બસ વચ્ચે અકસ્માત બાદ ભડકી આગ, સ્કૂલ બસ પર આગમાં ખાખ. રણોત્સવના 3-4 ટેન્ટમાં આગ, હીટરથી આગ લાગ્યાનું અનુમાન, સદનસીબે જાનહાનિ નહીં. ટ્રમ્પની ધમકી બાદ ઈરાનનો વધુ એક હુમલો, ઇરાકના બગદાદમાં અમેરિકન દૂતાવાસ પર ઈરાને છોડ્યા રોકેટ. અને ઉત્તર ભારતમાં હિમવર્ષાથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, 3.3 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર.